નમસ્કાર, હું છું બ્રિજેશ, હું છું સાચો વલસાડી. વલસાડની વાત તમારી સમક્ષ જ્યારે લઈને આવી રહ્યો છું ત્યારે અત્યારે અમે પારડીના ઉમરસાડી વિસ્તારના માછીવાડ વિસ્તારની મુલાકાત પર છીએ. અને અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ માછીવાડ વિસ્તારમાં માછીમારી કરીને આ જે લોકો છે માછીમારો અહીંના આવી રહ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ એમને લેવા માટે આવ્યા છે. જે માછીમારી કરીને આવેલા હોય તેનું સોર્ટિંગ કરીને એને માર્કેટમાં મોકલવાનું આખું કાર્ય અહીંયા થઈ રહ્યું છે. અહીંયા આવવાનું આજે મૂળભૂત કારણ તો એ છે કે મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલ અહીંયા આવવાના છે અને તેઓ આ વિસ્તારની મુલાકાત લેશે. પરંતુ આ વિસ્તારના લોકોને મારે જાણકારી આપવી છે અને વલસાડ અને દાંતીના લોકોને પણ જાણકારી આપવી છે કે જે સ્થિતિમાં ઓરંગા મુકાઈ એ ઓરંગાના ઔરંગઝેબો જ હતા, જેને લઈને વલસાડ ડૂબ્યું હતું. કારણ કે ત્યાં બેખોફ અને ખૂબ જ ગેરરીતિ સાથે રેતી ખનન આગલે વર્ષે ચાલ્યું હતું અને જે ગયે વખતે તમે વરસાદમાં જોયું હતું શું સ્થિતિ થઈ હતી વલસાડની. દાંતી પણ ધીરે ધીરે ડૂબી રહ્યું છે અથવા તો ત્યાંનો વિસ્તાર પણ ધીરે ધીરે પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે. મૂળભૂત કારણ રેતી ખનન. અને આ રેતી ખનન કરનાર કોણ છે, એમને બેકઅપ આપનાર કોણ છે એ આપ સૌ જાણો છો. પરંતુ વલસાડથી એ પાર નદી સુધી ન આવી શક્યું એનું મૂળભૂત કારણ છે કનુભાઈ દેસાઈ, જેઓ અહીંના ધારાસભ્ય છે. તેઓએ આ કિશોર પ્રોજેક્ટને અહીંયા નથી આવવા દીધો અથવા તો કોઈ પણ પ્રકારનું રેતી ખનન આ નદીમાં નથી થવા દીધું. રેતી કાઢવી ઉલેચવી જરૂરી છે, પરંતુ એ રીતે કાઢવાની કે આખે આખા આજુબાજુના વિસ્તારમાંથી રેતી કાઢીને વેચી મારવાની, જેના પર કોઈનો પણ કહી શકાય કે કંટ્રોલ નથી. કારણ કે સરકારના કોઈ એવા અદ્રશ્ય લોકો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હોય જેથી કરીને તંત્રમાંથી કોઈ પણ બોલી શકતું નથી. જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે શહેરો અને નજીકના ગામો ડૂબે છે. સ્થાનિકોને મારે આજે ખાસ કહેવું છે ઉમરસાડીના અને નદીની પેલે પાર વલસાડ તાલુકાના મગોદ અને અન્ય જે ગામો છે તેઓના લોકોને પણ મારે એ જ કહેવું છે કે તમારો વિસ્તાર ડૂબતો બચ્યો હોય તો એનું એકમાત્ર કારણ છે અહીંના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ, જેમણે હિંમતભેર પોતાની સાથેના મંત્રીઓની અગેન્સ્ટ જઈને અહીંયા રેતી કાઢવાનો પ્રોજેક્ટ નદીમાં જ દબાવી દીધો. અત્યારે ખૂબ સરસ ફ્લોટિંગ જેટ્ટીનું અહીંયા કામ ચાલુ છે. ગુજરાતમાં પહેલી આવી ફ્લોટિંગ જેટ્ટી અહીંયા બનનાર છે. મારા કાર્યક્રમોમાં આમ તો ઘણી બધી ટીકા ટિપ્પણીઓ થતી હોય છે, પરંતુ આજે જે સારી વાત છે એનો ઉલ્લેખ પણ એક પત્રકાર તરીકે કરવો જરૂરી છે. અહીંયા જે ફ્લોટિંગ જેટ્ટી બનશે એનાથી મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહિત થશે, એની સાથે સાથે જે સ્થાનિક લોકો છે તેઓનો પણ અન્ય રીતે રોજગાર વધશે. અને આ રોજગારી વધશે એટલે અહીંની ઇકોનોમીને પણ એનો ફાયદો થશે. હવે અહીંયા ફ્લોટિંગ જેટ્ટી આવશે તો સાથે સાથે ટુરિઝમ પણ ડેવલપ થશે અને લોકો એ ફ્લોટિંગ જેટ્ટી જોવા પણ આવશે, તો સ્થાનિકોને એના થકી પણ રોજગાર વધશે. આ સાથે સૌથી મહત્ત્વની બાબત એ પણ છે કે પછી પણ રેતી ખનન ખોટી રીતે જો આ વિસ્તારમાં નહીં થાય તો આ ગામો બચશે. બાકી રેતી ચોરો અને માટી ચોરોનો રાફડો ફાટ્યો છે અને પાર્ટી હોય કે સરકાર એને રોકી શકી નથી. ત્યારે કનુભાઈએ પોતાના જ મંત્રીઓ જેઓ કદાચ અદ્રશ્ય રીતે કોઈક ને કોઈક રીતે અહીંયા એક કાર્ય કરાવવા માંગતા હતા તેને અટકાવવામાં સફળ રહ્યા છે, એટલે આપણે એમનો પણ આભાર માનીએ અને ગામ લોકોએ પણ એમનો આભાર માનવો જોઈએ કે આ વિસ્તારને તેઓ ડૂબતો બચાવી શક્યા છે. એક સાચા વલસાડી તરીકે સાચી વાત તમારા સુધી લાવવાનો આ પ્રયાસ છે. કોમેન્ટ જરૂર કરશો. ગુજરાત સરકારના વલસાડ જિલ્લામાં જે માછીમારો માટે ફ્લોટિંગ જેટી આજે ઉમરસાડી ખાતે જે બની રહી છે, પહેલાં તો હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું કે આ જેટી બનવાથી જે ફ્લોટિંગ જેટી બનાવી રહ્યા છે એ બનવાથી
અમારા માછીમારોને જે આજે તમે ખુદ જોઈ રહ્યા છો કે સામે જે અમારા માછીમારોની બોટ લાંગરતી હોય અને એ નદી ક્રોસ કરીને ત્યાં જવા પડતો હોય અને ત્યાંથી કેટલા ચાલતા દૂર જવા પડતો હોય, જે મચ્છીને સુકવવાનો જે પ્રોગ્રેસ હોય છે એ પ્રમાણેને તકલીફ વેઠવી પડતી હોય છે, તો આ જેટી બનવાથી અહીંયા એક તો રોજીરોટી વધશે, સાથે જે બોટ આવે છે એ બોટ સીધી અહીંયા જેટી પર આવશે અને ત્યાંથી આ રસ્તા ઉપરથી સીધી જ જે માર્કેટમાં જવું હોય એ ત્યાં જઈ શકશે. એટલે અમારા માછીમારો માટે જે ઉમરસાડીમાં બની છે ગુજરાત સરકારની આ પહેલી જેવી જેટી છે કે જે કાંઠા વિસ્તારની અંદર ફ્લોટિંગ જેટી બની રહી છે, એમાં હું ખાસ અભિનંદન હું આપણા નાણામંત્રી અને આ વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈને આપું છું, સાથે ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે અમારા ફિશરીઝ મિનિસ્ટર રાઘવજી પટેલ પણ આવી રહ્યા છે, તો કામ પણ સરકારને વિનંતી કરીશ કે કામ જે સ્લો ચાલી રહ્યું છે એ થોડું કામ ઝડપી બને અને આવતી દિવાળી સુધીમાં આ જેટીનું સંપૂર્ણ રીતે પૂરું થાય ને અમારા માછીમારો સહેલાઈથી એને રોજીરોટી અને એનો ધંધો કરી શકે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આજની મોટામાં મોટી સમસ્યા છે ને એ બેરોજગારી છે, અને બેરોજગારી એ એક મોટો વિષય છે. જ્યારે અમારે તો અહીંયા માછી લોકો ગણો કે ખેડૂતો ગણો, અમારા બાપદાદાનો ધંધો છે ને એ ઘણા લોકો અહીંયા કરવા માટે ઈચ્છા ધરાવતા હોય છે, પણ સગવડ નથી હોતી. પરંતુ હવે સરકાર દ્વારા ફ્લોટિંગ જેટી અને આ બધું આપે છે ત્યારે અહીંયા અને અમારા જે યુવાનો છે એ દરેકે દરેક આની અંદર ઇન્ટરેસ્ટ લેશે અને મોટામાં મોટી રોજગારી અમને મળવાની છે. શું શું અહીંયા આયોજન થવાનું છે? અહીંયા આયોજનમાં એવું છે કે એકચ્યુઅલી મોટા જે બાર્જીસને આવશે ને એના માટે અહીંયા એક પ્લેટફોર્મ બનશે, અને અહીંયા છે ને બાજુની અંદર અહીંયા નાના હોડકા અને આ બધું આવશે ને એના માટે એક જેટી ફ્લોટિંગ જેટી બને છે. એ ફ્લોટિંગ જેટી બન્યા બાદ બાજુમાં ત્યાંથી માલ ઉતરે અને ગોડાઉનમાં રહેશે, ત્યાંથી ઓફિસ અને સોર્ટિંગ હાઉસના બધા ગોડાઉનો અહીંયા બની રહ્યા છે. શું માંગ રહેશે બીજી? બીજી માંગમાં એવું છે કે આટલું થયા પછી બી જે કાંઈ બી અગવડ છે તે અગવડની માંગમાં અમારી એક મુખ્ય માંગ એ છે કે અહીંયાથી અમારો જે ફ્લો અહીંયાથી જે જેટી પર ઉતરેલો માલ જે ટેમ્પો કે ટ્રક મારફતે બહાર જવાનો એ એકચ્યુઅલી ગામની અંદરથી જાય, એની જગ્યાએ જો પારનદી કિનારે અહીંયાથી જો એક રોડ કોસ્ટલ હાઈવે અહીંથી હાર્ડલી 400-500 મીટર દૂર છે એ જો એક કનેક્ટિવિટી જો અમને આપવામાં આવે તો એનો ઉપયોગ આ ટ્રાન્સપોર્ટ માટે બી થાય અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટની અંદર બી આજુબાજુના લોકો અહીંયા ફરવા આવે, અને જેટી થઈ ગયા પછી અને જે પ્રમાણે આપણે સાબરમતી ઉપર એનો શું શબ્દ બોલાય રિવરફ્રન્ટ બનાવેલું છે એવું રિવરફ્રન્ટ અહીંયા બની શકે અને એનો ઉપયોગ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સારી રીતે કરી શકે.